કંપની ચોરી કરતા ત્રણેક માણસો પર છે એક મહત્વના સમાચાર આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે તમિલનાડુમાં જયંતિ રવિની બદલી થઈ છે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર આદેશ ગુજરાત કેડરના ઓગણીસો એકાણું બેચના આઈએસ અધિકારી છે મહત્વના અને મોટા સમાચાર હાલમાં ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી થઈ ચૂકી છે તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા છે આઈએસ જયંતિ રવિ કેન્દ્ર સરકારે કરી ત્યાં નિયુક્તિ ખુદ તેઓ ગુજરાત કેડરના ઓગણીસો એકાણું બે

રાજ્યમાં સૌપ્રથમ પ્રથમ એન્ટીબોડી કોક્ટેલ ઇન્જેક્શન વડોદરાની મહિલાને આપવામાં આવ્યું છે અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટીબોડી કોક્ટેલ ઇન્જેક્શનથી સારવાર લીધી હતી અને એ જ દવા સિરા રોશે દવાની કિંમત ઓગણસાઇ હજાર સાતસો પચાસ રૂપિયા છે વડોદરાના ગૌત્રી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ચોપ્પન વર્ષીય મહિલાને આ દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે ઇન્જેક્શન લીધા બાદ મહિલાના ઓક્સિજન લેવલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો તબીબે આ ઇન્જેક્શનના સફળ પરીક્ષણનો દાવો પણ કર્યો છે વડોદરાની ચાર

સભ્ય મંજુલાબેન ઠાકોરે ભાંગરો વાટ્યો છે રસીકરણ અભિયાન સામે ભાંગરો વાટતા સોશિયલ મીડિયામાં રસી ન લેવા મેસેજ મૂક્યો રસી લેશો તો મોત નિશ્ચિત છે જેવો મેસેજ વોર્ડના પક્ષના ગ્રુપમાં કર્યો છે વોટ્સએપ સુરતમાં મોડી રાત્રે જૂથ ધડામણની ઘટના બની સચિનના લાજપોરના ગામની ઘટના છે કે જે સામાન્ય બોલાચાલીમાં થઈ હતી જૂથ બંને જૂથો સામસામે આવી જતા સ્થિતિ વધુ તંગ બની હતી પોલીસ મથકમાં સમાધાન બાદ પણ મારામારી થઈ મોડી રાત્રે વાહનોમાં તોડફોડ થઈ પોલીસે રાત્રે સ્થિતિને કાબૂમાં લીધી

આગ લાગી હતી બનાસકાંઠાના વિરોણા ગામ પાસેની આ ઘટના છે ટેન્કર પલટતા પોલીસ ની ગાડીમાં આગ લાગી ગઈ ટેન્કર પલટતા આગ લાગી હતી ચેકિંગમાં ઉભેલી પોલીસ વાહન માં આગ લાગી ઘટના અકસ્માતમાં ત્રણને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ પોલીસની ગાડી પણ નજીકમાં હતી જેથી તે પણ આગની ચપેટમાં આવી ગઈ હતી ટેન્કર પલટી ગયું હતું ને એકસાથે આગ લાગી જવાને કારણે હફરાતફરીનો માહોલ હતો ત્રણ લોકોને બચાવવામાં આવ્યા પરંતુ ક્લીનરનું ઘટના દરમિયાન મૃત્યુ થયું ફાયર એનઓસી અંગે એમસી ની કડક કાર્યવાહી એસ્ટેટ વિભાગની સીલ ઝુંબેશ યથાવત છે સાત કોમર્શિયલ બિલ્ડિંગના એકસો પચીસ યુનિટ સીલ કરવામાં આવ્યા છે બીયુ પરમિશન વગર ચાલતા એકમો પર તવાય છે રાણીપની ગાયત્રી સ્કૂલ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે અનેક જગ્યાએ આ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે કે જ્યાં બ્યુ પરમિશન વગર એકમો ચાલી રહ્યા હતા ગઈકાલે પણ અમદાવાદમાં અનેક મકાનો અનેક બિલ્ડિંગ કે જ્યાં આગળ કામ ચાલી રહ્યું હતું તે તમામ જગ્યાએ સીલિંગની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી હતી અને હાલમાં એ પ્રોસેસ આગળ પણ ધપાવવામાં આવી છે

નહીં રાજકોટમાં ફાયર એનઓસી વિનાની બસો ની એકતાલીસ હોસ્પિટલ એક વર્ષમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી ચોત્રીસ લોકોના મોત થયા બિરસા મુંડા ભવન નિર્માણ ભવન વસ્તી ગણતરી ભવન જૂનું સચિવાલય બ્લોક એક થી અઢાર સ્ટાફ તાલીમ કોલેજ ગુજરાત જળ કાર્ય વિભાગ નવ સચિવાલય બ્લોક એક થી સાત નવ સચિવાલય બ્લોક આઠથી ચૌદ પાટનગર યોજના ભવન ભવનિટ હાઉસ વિશ્રામ ગૃહ દાંડી કુટીર જીપીએસસી ભવન પોલીસ ભવન કૃષિ ભવન માધ્યમિક શિક્ષણ બોર્ડ અનેક જગ્યાઓ છે કે જ્યાં આગળ ફાયર એન ઓ નથી આ તમામ સરકારી બિલ્ડિંગ છે કે કેમ તેને ફાયર એન નથી મેળવી અને કેમ તેની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી તે સવાલો પણ ઉઠી રહ્યા છે જો હવે તમે ટ્રાફિકના નિયમો ભંગ કરતા પકડાયા અને રોકડા રૂપિયા ન હોવાનું બહાનું બતાવ્યું તો ચેતી જજો કારણ કે હવે ડિજિટલ યુગ સાથે ટ્રાફિક પોલીસ પણ હાઈટેક બની છે હવે અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ વસૂલવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ થશે હવે પોલીસ રોકડ રકમ ચૂકવવા ના માગતા વાહન ચાલકો પાસેથી પીઓએસ મશીન પણ દંડ વસૂલી શકશે આ મશીન દ્વારા કાર્ડ પેમેન્ટ યુપીઆઈ ક્યુઆર કોડ ભીમ એપ જેવા માધ્યમોથી પેમેન્ટ કરી શકાશે હાલમાં પીઓએસ મશીન માટે ટ્રાફિક પોલીસે એસબીઆઈ બેંક સાથે એમઓયુ કર્યા છે અને પ્રાથમિક તબક્કે ત્રણસો મશીન ટ્રાફિક પોલીસને આપવામાં આવશે જો કે આ મશીનમાંથી દંડ વસૂલવા બદલ જે તે વાહન ચાલકને રસીદ પણ આપવામાં આવશે એટલું જ નહીં જો કોઈ વાહન ચાલક પોલીસ સાથે માથાકૂટ કરશે તો તેનો ફોટો કે વિડીયો પણ આ મશીનથી ઉતારી શકાશે આમ ડિજિટલ પેમેન્ટની શરૂઆતથી ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઓછું થશે વખતથી જે આપણે પ્રયત્ન કરતા હતા ટ્રાફિક પોલીસ કે આ મશીનો પોઈન્ટ ઉપર આપવામાં આવે તો પારદર્શિકતા જળવાય એટલે જે દંડની કાર્યવાહી છે એકદમ સરળ થઈ જશે અને તમામ નાગરિકો જેની પાસે ખાસ કરીને યુવાનો પાસે અત્યારે પે કાર્ડ વધારે હોય છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ તો એમના માટે પણ આ દંડ આપવો સરળ બનશે અને સૌથી વધુ ટ્રાફિક પોલીસમાં જે બીજો ભ્રષ્ટાચાર થતો હશે તે પણ મહદઅંશે ઘટી જશે હાલ રોકૈશિક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે